વર્તમાન સમયમાં આધુનિક સગવડોની સાથે અવનવી ટેકનોલોજી આવતાની સાથે અનેક પક્ષીઓ લુપ્ત થઈ રહ્યા છે. મોબાઈલ ફોનના રેડિયેશનથી માનવીના સ્વાસ્થ્ય પર ખતરો છે, પણ મોબાઈલ ટાવરના કારણે પક્ષીઓના જીવને પણ ખતરો છે. જ્યારે કે સિમેન્ટ અને ક્રોન્કિટના જંગલો ઊભા થતાં ચકલીઓના રહેઠાણ નાશ પામ્યા છે, પરંતુ મોબાઈલ ટાવરના રેડિયેશનથી ચકલી જેવું સુંદર પક્ષી આસપાસ રહી શકતું નથી. મોબાઈલના ઉપકરણોથી પણ ચકલી જેવા નાનકડા પક્ષી પર અસર થઈ રહી છે, અને આવા પક્ષીઓને બચાવવા માટે કેટલીક સંસ્થાઓ આગળ આવીને લોકોને જાગૃત કરી રહી છે અને પક્ષીઓ માટે બની શકે એટલા પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે ઉનાળાની શરૂઆત થતાં પક્ષીઓને પાણી માટે આમ તેમ વલખા મારવા પડતા હોય છે. પાણી વિના પક્ષીઓના મોત થઈ રહ્યા છે. ત્યારે છેલ્લા 10 વર્ષથી પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા કાંકરેજ તાલુકાના થરા ખાતે 84 સોસાયટીમાં આવેલ પ્રગતિ બેંકના સહયોગથી ચકલીઘર પાણીના કુંડા વિનામૂલ્યે દરેક નગરજનોને આપવામાં આવ્યા હતા, જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના ઉપપ્રમુખ જે બી જોશીના હાજરીમાં તેમજ પ્રગતિ બેંકના મેનેજર ચિનુભાઈ પંચાણીના સહયોગથી ડોક્ટર બ્રહ્મભટ્ટ બેંક સ્ટાફ સાથે રહીને સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચકલીઘર પક્ષીઓ માટેના કુંડા, બર્દ ફીડર, ચકલી માળા, સોશિયલ ડિસ્ટન્સ સાથે માસ્ક સહિત વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં 600 જેટલા કુંડા અને પક્ષીઘર લોકોને આપવામાં આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીની રચના બનાસકાંઠામાં કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને આજથી 10 વર્ષ પહેલાં કરવામાં આવી. આખા જિલ્લાની અંદર તાલુકા વાઇઝના સક્રિય કાર્યક્રમ મેમ્બરો કામ કરી રહ્યા છે. છેલ્લા 10 વર્ષથી અમે આના ભાગ માધ્યમથી બનાસકાંઠા જિલ્લાની અંદર ઉનાળાની અંદર આ પશુ પક્ષીઓને રક્ષણ થાય એના માટે પાણીના કુંડા, બર્ડ ફીડર, ચકલાના માળા આ બધાનું વિતરણ 10 સાલ અમારા સંસ્થાના માધ્યમથી કરવામાં આવે છે. મકર સંક્રાંતિના વખતે પણ 15 દિવસ અમે પક્ષીઓ બચાવવા માટેનું અભિયાન આખા જિલ્લામાં ચલાવીએ છીએ, અને એના સિવાય પણ અન્ય સેવાભાવ પ્રવૃત્તિ અમારા સંસ્થાના માધ્યમથી અમે કરીએ છીએ. એના ભાગરૂપે આજે અમે આ થરાની અંદર આ પાણીના કુંડા અને ચકલી વિતરણનો કાર્યક્રમ થરાની અંદર ભક્તિ બેંકના ઓફિસની બાજુમાં કરવામાં આવ્યો છે. એની અંદર અમારા મેમ્બર સક્રિય મેમ્બરો શ્રી ઇનુભાઈ શાહ, રાજુભાઈ બ્રહ્મભટ્ટ, રાયમલભાઈ પટેલ બધા ઉપસ્થિત રહ્યા હતા અને સુંદર કાર્યભી કરવામાં આવ્યો. તમે જે આ કાર્યક્રમ કર્યો છે, પણ હાલની પરિસ્થિતિને લઈને જે ચકલી હતા ત્યારે જે જોવા નથી મળતી, લુપ્ત થઈ રહી છે, એનું કારણ શું હશે? આ જિલ્લાની અંદર દરેક ગામડે ગામડે જે ટેલિફોનના ટાવરો અને ઇલેક્ટ્રિકનો જે બહુ પડતો વધારે પડતો વેવો વધ્યો છે, એના કારણે ચકલીઓ એના કરંટથી એના તેજથી ઓછી થવા લાગી છે. પણ એ ઓછી ન થાય અને એનો બચાવ કઈ રીતે કરી શકીએ એના ભાગરૂપે અમે અભિયાન ચલાવ્યું છે. અમે બનાસકાંઠા જિલ્લા પાણી અત્યાચાર સોસાયટીના નેજા હેઠળ પ્રગતિ કોવિડ બેંકના મકાનની જોડે કુંડા, ચકલીઓનો મારો અને પાણીનો કુંડા અને કબૂતરનો મારો આ અમે એમાં વિતરણ કર્યું છે, અને આવું વિતરણ અમે બનાસકાંઠા જિલ્લામાં દરેક ફ્રન્ટ ઓફિસર અને દરેક મોડલ ઓફિસમાં કરીએ છીએ, અને અંદાજે 10-1 હજાર કુંડા આવી રીતે અમે વિતરણ કરીએ છીએ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 11 વર્ષથી. અમારી પાણી અત્યાચાર સોસાયટીના પ્રમુખ શ્રી કલેક્ટર સાહેબ છે, અમારા ઉપપ્રમુખ શ્રી જે બી શાહ દોશી નિગોદરવાળા છે અને એ પણ આજે હાજર છે, રાજુભાઈ બ્રહ્મભટ્ટ પણ અમે અમારી સંપ્રદાય હાજર હતા, રાયમલભાઈ પટેલ પણ હાજર છે, અને અમે આજે વેચાણ કર્યું, લગભગ 400-500 નામનું વેચાણ કર્યું.